મિત્રો, કહેવાય છે ને કે કિસ્મત સારી હોય તો રોડ પર ચાલતા વ્યક્તિ પણ ફિલ્મોમાં સુપરસ્ટાર બની જાય છે. એવું જ કંઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના આ અભિનેતા સાથે થયું હતું. જી હા મિત્રો, હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર સાથે ચહેરો મળતો હોવાથી રાજીવને ગુજરાતી ફિલ્મોમાં મોકો મળ્યો અને પહેલી જ ફિલ્મથી તે છવાઈ ગયો. દેખાવડો હોવાથી છોકરીઓ પણ તેના પર ફિદા હતી, તેથી તેમને બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડ્યા હતા. બધું બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ કિસ્મતને આ મંજૂર ન હતું. સમય જતાં તેમના જીવનમાં કંઈ એવું થયું કે બિચારાને મૃત્યુ પછી જ શાંતિ મળી. ખરેખર મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે રાજીવ સાથે શું થયું હતું, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, ગુજરાતી ફિલ્મોના અભિનેતા રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. તેમનો જન્મ વર્ષ 1945માં દિલ્હીમાં થયો હતો. તેમણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી અભિનય શિક્ષણ માટે પુણેથી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતા પિતાની ઈચ્છાને કારણે સીએન ફાઇન આર્ટ્સ કોલેજ અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતી ખાતા સોંગ એન્ડ ડ્રામા વિભાગથી કર્યો. 4 વર્ષના વ્યવસાયિક અનુભવ બાદ પોતાના પિતાજીના મિત્ર પૂનમચંદ શાહની હિન્દી ફિલ્મ માય ફ્રેન્ડ 1974માં પ્રથમ અભિનય કર્યો. આ ફિલ્મનું સંગીત નોશાદે આપ્યું હતું. ફિલ્મની પ્રધાન નાયિકા પ્રેમા નારાયણ હતી, પરંતુ ફિલ્મ નિષ્ફળ ગઈ. ગુજરાતી ભાષાની ફિલ્મોનો સુવર્ણ યુગ શરૂ થતા અને સામાજિક ચલચિત્રોનો પ્રવાહ શરૂ થતા રાજીવ તે તરફ વળ્યા. સંજીવ કુમાર જેવા પ્રસિદ્ધ અભિનેતાને મળતો આવતો ચહેરો હોવાને કારણે 1975માં બનેલી ગુજરાતી ફિલ્મ તાના રીરીમાં સંજીવ કુમારના સ્થાને મહેમાન કલાકારની સફળ ભૂમિકા ભજવી. રાજીવની સંપૂર્ણ ભૂમિકા સાથેની પ્રથમ ફિલ્મ મેના ગુજરી હતી, પરંતુ તે પહેલાં તેમની રામ માંડલિક ફિલ્મ રજૂ થઈ. 1975 આસપાસ પત્નીનું અકસ્માત અવસાન થયું. આ પછી 1981માં શીખ યુવતી પરમજીત કૌર સાથે તેમણે પુનઃ લગ્ન કર્યા. સામાજિક કથાનક ધરાવતી ગુજરાતી ફિલ્મોમાં તેઓ અત્યંત સફળ અભિનેતા રહ્યા. 10 વર્ષના ટૂંકા સમયગાળામાં તેમની 46 જેટલી ફિલ્મો રજૂ થઈ. ગુજરાતી ફિલ્મોના કેટલાક જાણીતા નિર્દેશકો રવિન્દ્ર દવે, દિનેશ રાવળ, કૃષ્ણકાંત તેમજ અરુણ ભટ્ટના ચિત્રોમાં તેમણે કામ કર્યું. રાજીવની જાણીતી ગુજરાતી ફિલ્મોમાં મેના ગુજરી, ડાકુરાણી ગંગા, લાખો ફૂલાણી, ઘર સંસાર, માં દીકરી, મોટા ઘરની વહુ, વિસામો, કાશીનો દીકરો, પારકી થાપણ, લોહીની સગાઈ, મણિયારો, પંખીનો માળો, પ્રેમલગ્ન, પૂજાના ફૂલ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓ સ્નેહલતા, રાગીણી, રીટા ભાદુરી, મલ્લિકા સારાભાઈ સાથે તેમણે કામ કર્યું. 1982માં પ્રેમલગ્ન ફિલ્મનું નિર્માણ તેમના ભાઈ જયેશ ગઢિયાએ કર્યું હતું. તેમની ઘણી ફિલ્મોએ રતન જયંતિ ઉજવી હતી. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ઘર સંસાર, ઘર ઘરની વાત, પૂજાના ફૂલ, મંગલ ફેરા તથા સમયની સંતા કુકડી માટે મળ્યો હતો. રાજીવે કેટલાક જાણીતા ગુજરાતી નાટકો હિમ અંગારા, રુદિયાની રાણી, ઉજળા પડછાયા તેમજ ચિત્રેલા મોરનો ટહુકોમાં પણ અભિનય કર્યો. તેમની હિન્દી ફિલ્મોમાં તીસરા કિનારા, કબ્જા, જીતે હે સાંસે વગેરેને ગણાવી શકાય. માત્ર 48 વર્ષની વયે 28 ડિસેમ્બર 1993ના રોજ મગજના રક્તસ્ત્રાવને કારણે તેમનું અવસાન થયું. મિત્રો, આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેમના ચાહકોના દિલમાં અમર છે.